નમસ્તે બાળકો, ધોરણ ત્રણ, ધોરણ ત્રીજું, કલશો. હવે આપણે અહીંયા સુધી છે કોરો કાચબો, આમાં પાઠનું નામ શું છે? કોરો કાચબો ભીનો ચાંદો. હવે આ તમને કાવ્ય સમજાવ્યું અને આ પણ આરવ એ સરસ મજાનો રંગ પૂરી અને રંગબેરંગી પતંગિયું બનાવ્યું એ પણ તમે જોયું. હવે આ પાઠ આવ્યો આપણે કે ચાંદો પકડ્યું. એ પહેલાં આમાં જોઈએ તો યુવા સાતમા ધોરણમાં ભણે છે અને તેના વર્ગ પહેલા માળે રિસેસમાંથી મેદાનમાં રમતા દ્વિજને સીતાપર પહોંચાડવું છે, એટલે પહેલે માળેથી નીચે નાખતા છતાં સીતાપર પસડાઈ ગયું નહીં અને યુવાએ દ્વિજને સીતાપર કઈ રીતે પહોંચાડ્યું હશે? અથવા તો એમાં શું કહેવાય કે યુવાએ સીતાપર દોરીથી બાંધીને પહોંચાડ્યું હોય અથવા તો પ્લાસ્ટિકનું હોય તો એ પણ પછડાય નહીં. હવે આ પર આવ્યો છે ચાંદો પકડ્યો. હવે ચાંદો પકડ્યોમાં શું છે કે હું ટૂંકમાં કહી દઉં કે જંગલમાં વાંદરાઓનો પરિવાર રહેતો હતો અને પરિવારમાં નાના નાના બાળકો, યુવાનો, રૂઢ વાંદરાઓ પણ હતા. જો આ તમને દેખાય છે, એ વાંદરા બી દેખાય જો ઘરી ઘરે ચાંદો પકડવા જાય છે. હવે યુવાનો વૃદ્ધ વાંદરાઓ હતા, તેના સરદારનું નામ મહાબલી હતું. વાંદરાઓ આખો દિવસ હુંપાઓ કરીને એક રાત્રે જ્યારે બધા વાંદરાઓ સૂઈ ગયા હતા ને ત્યારે વાંદરાઓ એક જગુ નામનું બચ્ચું હતું એ તળાવમાં, એ જગુ નામનું તળાવ બચ્ચાની નજર છે ને તળાવ ઉપર ગઈ. જગુએ થયું કે નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. તે વાંદરાઓને બીજા બચ્ચાઓને જગાડ્યા અને બધાને વિચારવા લાગ્યા કે તળાવમાંથી ચાંદો બહાર કાઢવો કેવી રીતે. અને મીકી નામનું એક વાંદરાએ યુક્તિ સૂજી કે જે આપણે ઝાડ પર ચડીશું ને એક પછી એક વાંદરા પૂંછડી પકડીને તળાવ સુધી આવીશું. જો આમાં દેખાડ્યું છે કે આમાં એવી રીતે તેઓ લોકો તોફાન કરે જો આ ચાંદો પકડવા માટે જાય છે. યોજના મુજબ જગુ જ્યારે ડાળીએ લટક્યો તેની પૂંછડી પકડીને ચિમ્પુની પૂંછડી પકડી મીકીએ મોન્ટીએ એમ લટક્યા. થોડા સમય બાદ જગુની પકડ ઢીલી થઈ ગઈ, છૂટી ગઈ અને બધા તળાવમાં પડ્યા. મોટા વાંદરાઓ જાગી ગયા, તેમણે બચ્ચાને તળાવમાંથી બહાર કાઢવા કહ્યું. મહાબલી બચ્ચાને તળાવ પાસે લઈ ગયા, ત્યાં તેને પોતાનું પ્રતિબિંબ જોયું, દેખાડ્યું. બચ્ચાએ હવે સમજાયું કે તળાવમાં ચાંદો નહીં પણ તેનું પ્રતિબિંબ હતું. હવે કેટલા તોફાની હતા જો, એને રાતના બધા સૂઈ ગયા હતા અને બધા વયા ગયા. જો ચારે બાજુ જોઈ અને છાનમાં નીકળી ગયા, એમાં જગુ ને બધા જો પૂંછડી પકડીને હાલતા હતા, એમાં એની પકડ ઢીલી થઈ ગઈ તો તળાવ કરતાં નીચે પડે અને ચાંદો વિખરાઈ ગયો. હવે આ પાઠમાં આપણને શું શીખવા મળે છે કે દરેક કાર્ય કરવું હોય, સાહસનું કે વગર સાહસનું કાર્ય કરવું હોય તો હંમેશા કાર્ય કરતાં પહેલાં આપણે વડીલોને પૂછ્યા વગર કરવા નહીં, એનું માર્ગદર્શન લેવું જોઈએ. બાળકોને તો ખાસ કાંઈ પણ વસ્તુ કાંઈ જવી હોય, અડવી હોય, એટલે ઇલેક્ટ્રિકની વસ્તુ છે, આ છે, તે ગમે તે વસ્તુ હોય તો તમારે વડીલોનું માર્ગદર્શન લેવું જોઈએ. આ પાઠમાંથી એવું તમને શીખ મળે છે. જો આપે ને વાંદરાઓ કહેવાય તો ચાંદો પહેલાં ચાંદો જોયો, પછી બધાએ યુક્તિ કરી અને પછી દાળીએ લટકાણા બધાએ અને ધડામ કરતાં હેઠા પડ્યા. હવે આ બધાનું PDF આવશે એ તમારે લખવાની છે. જો હવે હાથ રૂમાલનું આપ્યું છે કેવી રીતે બનાવશો, તો હાથ રૂમાલમાં ચારે બાજુ છોડે ખૂણેથી એક સરખી લંબાઈની દોરીના ટુકડા બાંધો અને દોરીના ટુકડાને ચારે ખુલ્લા છે જો છેડાને પથ્થર સામે પ્રતિબિંબની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાંધવું અને દોરીઓ એક સરખી લંબાઈની રાખવી. વડીલને સાથે રાખી અગાસી પરથી એ પેરાશૂટની જેમ પડવા દો. જો આવી રીતે બાંધી દેવાનું પછી પેરાશૂટ જેવો થઈ જાય અને અગાસીમાંથી પથ્થરનો પેરાશૂટ સાથે પેરાશૂટ વગર નીચે પડવા દઈએ તો શો ફેર પડે, તો નીચે પડી જાય. હવે આશ્રમાલ કાં ચોરસનો ટુકડો વાપરી દો. હવે તમે રીતે આશ્રમાલ કરી અને તમે આ રીતના તમે કરશો ને અને ખરેખર
આ પેરાસૂટની જેમ જ તમારે થશે. હવે કહીએ ગીત. મારા ફળિયામાં લીમડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉઠતો સૌને ગમે. મારા ઘરમાં ઘરની આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉઠતી સૌને ગમે. મારી નાનકડી બહેન મારા ઘરમાં રમે, એની કાળી કાળી બોલી, ક્યારે કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. જો કેવું સરસ છે, નાના પોપટ છે એ ફળિયામાં રમે છે, ને હંમેશા કુદરતી એ જે વસ્તુ હોય, પશુ હોય પક્ષી હોય, હંમેશા આપણને એનો અવાજ, એના કલર, પછી એની બોલી, એની આંખ ચાંચ આપણને કેવી ગમે છે, બહુ વાલા લાગે. આપણને પોપટ બોલતો હોય રામ રામ, કોઈના બાંધેલો પિંજરામાં પૂરેલો પોપટ હોય તો આપણે એને બોલાવી છીએ, રામ રામ બોલે, આપણે બધી બોલે એ બોલે છે, કાલી કાલી ભાષા બોલે તો આપણને કેવી મજા આવે. હવે એની લીલી લીલી પાંખ, જો એની પાંખ કેવી છે, લીલી લીલી, એ બોલતો અને ઉઠતો આપણને બધાને ગમે છે. મારા ઘરમાં આંગણે ચકલી રમે, હવે ચકલી છે આપણે નાખી હોય, ચણ નાખી હોય તો ચકલી કેવી ચણથી હોય, તો એમાં એની આંખ કેવી હોય છે, સાવ નાની નાની નાની, રમતી રમતી સૌને ગમે. જો કુદરતી જે કરામત છે એનામાં આપેલી છે, જો ઉડી ઉડી રમે, પછી ખાતી જાય, પછી કોઈ મોટી મોટી જાનવર હોય એને જોવે એટલે ભાગી જાય, એને એનામાં એવી સત્યતા હોય છે. એ જ રીતે એને શું આમાં કીધું છે કવિએ, ઝીણાભાઈ દેસાઈએ, એ કે નાની નાનકડી બેન, જો બહેન છે તો આપણે જોઈએ તો કોઈ નાના બાળકના સંદર્ભમાં આ કહેવામાં આવ્યું છે કે જો નાના જેવું પક્ષીઓ કેવા નિર્દોષ હોય ને, તે જ રીતને એમ કે મારી નાનકડા નિર્દોષતા દેખાડે છે કે નાનકડી બેન ઘરમાં રમે છે, એની ઝીણી ઝીણી કાલી કાલી આંખ, જો આપણે કુદરતી રીતે બાળક જ્યારે રમતું હોય એના નખરા જોઈએ, રમતું હોય તે હસે રમે ખાય પીએ દોડે પાણી પીએ, તેની બધી પ્રવૃત્તિ આપણને ગમે છે, અને એની કાલી કાલી બોલી આપણને એમ થાય સાંભળ્યા જ કરી એમ બોલે છે. જો આ બાળકમાં કેવું સરસ બોલવાની છટા છે તે આપણને દેખાડે છે, એની આંખ ભોળી ભોળી એ રમતી હસતી સૌને ગમે. હવે આંખ ભોળી ભોળી, કારણ કે નાના બાળકમાં કોઈ જાતનું કપટ જોવા મળતું નથી, એ ભગવાનનું માણસ કહેવાય છે, ભગવાને એને એના ઉપર હાથ મૂક્યો હોય તો એને આપણને બધાને ગમે છે. કારણ કે જો ભોળી ભોળી આંખ એટલે એનામાં ભોળ પણ જ દેખાય છે, અને જાણે તેમ મોટું મોટું થતી જાય એમ તે એના એના એનામાં ભોળ પણ જતું રહે, અને તે પછી એકદમ કેવા થઈ જાય, ઓલા લુચ્ચા લૂંચા થઈ જાય, માણસ લૂંચા બની જાય, જેમ આંખ આંખમાં એટલું ભોળ પણ દેખાય છે કે આપણને એવું ગમે છે કે એની આંખમાં એવી ચમક એવી હોય કે આ બધું ચારે કોર જોતું હોય અને હસતો હોય અને હસતો હસતો રમતો હોય, તેની આ બધી હરકત આપણને બહુ જ ગમે છે. એમ કવિ કહે છે કે જે આ ચકલીને પોપટને એની ચણે છે, ઉડે છે, બોલે છે, તેમ ગમે છે, તેમ આપણામાં નાના બાળકનું પ્રતીક લઈ અને આ લેખક શું કહે છે, કવિ શું કહે છે કે એમ કે જો કે આના બાળક પણ એવી રીતે છે, બાળક પણ સાવ નિર્દોષ જ છે, તે પણ આપણને સૌને ગમે છે. કોઈને એમ કોઈ એમ ન કે કે નાનો બાળક હસતો હોય તો આપણે એને લપાટ મારવાનું મન થાય ન થાય, કારણ કે તેની આંખ જ એવી ભોળી ભોળી હોય અને આપણને દેખાતા જ આપણને તે ગમવા લાગે એવી હોય છે. હવે જોઈએ કે આમાં પોપટના પ્રશ્નો આમાં આપ્યા છે, ફોટા અને હાથીને ઘોડોને આ બધું તમને PDF ફાઇલ આપશું, એમાં બધું આવેલું હશે. અને હવે આપણે આવતે વખતે જોશું આ ગીતનું સમૂહ જ્ઞાન કરવું, આ કાચબો અને જે હંસ છે તે લાકડામાં લઈને જાય છે એને ફેરવવા માટે, તે આપણે આવતે વખતે જોઈશું કરશું.